नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी रोहित। ये मैंने सुखा यूट्यूब चैनल में आपको हार्दिक स्वागत है। आज आप धोरण छ विषय गणित प्रकरण सात अपूर्ण संख्याओं विषय भरीशू। तो विद्यार्थी मित्रों, आप एक उदाहरण लीए कि एक रोटली है, एम चार मित्रों रोटली वेचे सरखा भाग में वेचे, तो ये चार चार मित्रों कितनी कितनी रोटली भागे आवशे तो ये आपणे जोईए। तो आपणे ए रोटलीना चार सरखा भाग करीए त्यारे ए चार मित्रोने अर्धामांथी पण अर्धी रोटली एम ए लोकोने भाग आवशे। तो ए रोटलीना केटला भाग पड़शे विद्यार्थी मित्रों? चार भाग पड़शे। तो आपणे जोईए तो तो एना आपणे चार भाग पड़िए, आ रीते अभी भाग हवे पाछो दोरीए तो केटला भाग पड़ी गया विद्यार्थी मित्रों? चार भाग पड़ी गया। तो आने आपणे रोटली समझी लईए तो एना आ रीते चार भाग भागी पड़े बराबर, त्यारे सरखा भागे चार मित्रों ने आ रोटली आवी शके। हवे आ रोटली एक छे अने तेना चार भाग छे, तो दरेक मित्र ने आ रोटली केटलामो भाग मळशे? तो दरेक मित्र ने रोटली नो કેટલો ભાગ મળશે? એક ચતુર્થાંશ ભાગ મળશે, એક ચતુર્થાંશ। હવે વિદ્યાર્થી મિત્રો, આ એક છે એ સંપૂર્ણ ભાગ છે, આ એક છે એ આ સંપૂર્ણ ભાગ છે, અને આ ચાર જે છે એ આપણે આ ભાગ પાડ્યા ચાર તે છે। આ એક સંપૂર્ણ ભાગ છે એટલે આ સંપૂર્ણ ભાગમાંથી એટલે કે આ આખી રોટલીમાંથી આપણે એના કેટલા ભાગ પાડીએ છીએ? ચાર ભાગ પાડીએ છીએ, એટલા માટે આપણે એને એક ચતુર્થાંશ તરીકે ઓળખી શકીએ। તો એક મિત્રને એક ચતુર્થાંશ જેટલો ભાગ મળશે। ચાર મિત્રો છે તો ચારે ચાર મિત્રોને એક ચતુર્થાંશ જેટલો ભાગ મળશે। એ ચારે ચાર મિત્રોને જે ભાગ રોટલી મળે છે એ ભાગનો આપણે સરવાળો કરીએ તો કેટલી રોટલી થશે? એક રોટલી થશે। જોઈએ, એક ભાગ્યા चार वत्ता एक भाग्या चार वत्ता एक भाग्या चार वत्ता एक भाग्या चार। चार व्यक्तियों ने चार मित्रों जे छे इन्हें आ एक चतुर्थांश એટલે કે 1/4 એટલી રોટલી મળે છે। તો ચાર ને રોટલી ભેગી કરીએ તો કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ અંશ છે અને આ છેદ છે। જો સરવાળામાં છેદ સરખો હોય તો અંશનો સરવાળો થાય। તો આપણે જોઈ લઈએ તો આ 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે કુલ 4, એના છેદમાં 4 ભાગ્યા 4 એટલે 1, એટલે આપણને આ પ્રમાણે ગણતરી કરતા 1 રોટલી આખી મળી જાય છે। ચારે ચારનો એક ચતુર્થાંશ ભાગ છે એ ભેગો કરીએ એટલે 1 રોટલી મળી જાય છે। તો અહીં જે આપણે જે ભાગ જે અહીંયા જોઈએ છે કે એક રોટલીના ચાર ભાગ કરીએ તો એક મિત્રણ એક ચતુર્થાંશ લોવર પડ્યું। આ પ્રકારની જે સંખ્યા જે છે, આવા પ્રકારની જે સંખ્યા છે તેને અપૂર્ણાંક કહેવામાં આવે છે। અપૂર્ણાંકની વ્યાખ્યા જોઈએ તો અપૂર્ણાંક એવી સંખ્યા છે જે સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે। આમાં આપણે સમગ્ર ભાગ જોઈ શકીએ છીએ કે આ જે એક છે એ આખી રોટલી છે સમગ્ર, બરાબર છે? સમગ્ર રોટલી છે, ચારે ચાર ભાગ ભેગા મળીને આ રોટલી બનેલી એટલે આખી રોટલી છે, અને એના કેટલા ભાગ? ચાર ભાગ, એટલે એક રોટલીના ચાર ભાગ કરીએ એટલે કે એક ચતુર્થાંશ જેટલો ભાગ જે છે એ ભાગ એક મિત્રને મળે છે, બરાબર છે? આ જે એક ચતુર્થાંશ છે આવી જે કિંમત જે છે અપૂર્ણાંક જે આપણને મળે છે તો તે આખી આખા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે। તો આ એક ચતુર્થાંશ જે આપણને મળે છે એ શું છે? અપૂર્ણાંક છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતે આપણે અહીં બીજું ઉદાહરણ જોઈએ સમજવા માટે
तो અહીં આ આકૃતિ આપેલી છે તો એને આપણે આ આકૃતિમાં બે ભાગ આપણે સાયન્ટિફિક કરી દીધા બે ભાગ સાયન્ટિફિક કરી દીધા કુલ કેટલા ભાગ છે 1 2 3 4 5 6 હવે એના બે ભાગ આપણે સાયન્ટિફિક કરી દઈએ છીએ એટલે કે એમાં એને ઘટા કરી દઈએ છીએ તો કેટલા ભાગ ઘટા કરી આવ્યો આપણે કહી શકીએ તો કુલ કેટલા ભાગ છે कुल भाग छे 6 અને તેમાં જે આપણે કુલ ભાગ છાયાંકિત કરીએ છે તો 2 તો કેટલા ભાગ છાયાંકિત કરેલા કહેવાય 2/6 હવે જો આપણે ભાગ જોડાવીએ તો આ 2 2 2 ને આપણે આને એવા અવયવો વડે ગુણીએ કે જેથી નીચે પણ 2 આવે તો કેટલા આવે 2 4 6 2 2 ऊपर नीचे कैंसिल दे जाए એટલે એકના છેદમાં 3 તો આપણે આનાથી કહી શકીએ કે આ જે આકૃતિ આપી છે એમાં 6 ભાગ દર્શાવવામાં આવ્યા છે અને તેમાંથી 6 માંથી 2 ભાગ છાયાંકિત કરેલા છે તો કેટલા ભાગ છાયાંકિત કરેલા છે તો 1/3 જેટલો ભાગ અહીંયા છાયાંકિત કરેલો છે બરાબર હવે જો 3 ભાગ છાયાંકિત કરેલા હોય કુલ કલાક
24 અને એમાં કેટલા કલાક 8 કલાક તો એ 8 કલાક એટલે કેટલો ભાગ થાય અહીંયા આપણે 8 ભાગ્યા 24 જેટલો બરાબર તો આનો જવાબ શું આવે 8 ભાગ્યા 24 એવી રીતે 40 મિનિટના કલાકનો કેટલો ભાગ છે તો સૌપ્રથમ આપણે સમગ્ર તરફ જોવાનું એક કલાક કેટલી મિનિટ 60 મિનિટ બરાબર તો આ 40 મિનિટને કલાકનો કેટલો ભાગ કહેવાય તો શું આવે સમગ્ર કેટલી મિનિટ 60 મિનિટ અને એમાંથી 40 મિનિટ એક કેટલો ભાગ કહેવાય કે એ દર્શાવવાનું છે એટલે 40 છેદમાં 60 આ રીતે આપણે આને દર્શાવી શકીએ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપેલો હોય આ રીતે આકૃતિ આપેલી હોય ત્યારે આપણે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકીએ તે આપણે અહીંયા કરવાનું છે અને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો અહીં જે છેદમાં જે સંખ્યા આવે છે એ સમગ્રની આવે છે એટલે કે આપણે અપૂર્ણાંકમાં જોઈએ બરાબર છે એ સમગ્રતા દર્શાવે છે સમગ્રતા દર્શાવે છે તો એ નીચે જે છેદમાં જે અંક આવે છે એ બધા જ ભાગો અને એ ઉપરનો જે અંશનો જે અંક આવે છે એ છાયાંકિત કરેલ ભાગો કે કંઈ પણ હવે અહીંયા 8 કલાક દિવસનો કેટલો ભાગ છે તો દિવસના કેટલા કલાક 24 એટલે તે છેદમાં આવશે અને 8 જે અંશમાં આવશે આવી રીતે 40 મિનિટ કલાકનો કેટલો ભાગ તો કલાક એટલે 60 મિનિટ અને 40 મિનિટ અંશમાં આવશે બરાબર છે અને અંશ કહેવાય અને આને છેદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સંખ્યા એક પર અપૂર્ણાંક પર આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો સૌપ્રથમ આપણે જોઈએ 3/5 તો આ 3/5 ને આ સંખ્યા રેખા પર આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ 3/5 જે છે એ એક થી નાની સંખ્યા છે 3/5 કરી આપણે તો આપણને જે સંખ્યા જે મળશે તે આપણને એક થી નાનું મળશે એટલે આપણને જોઈને ખબર પડી જાય કે આ જે સંખ્યા 3/5 છે એ 0 અને 1 ની વચ્ચે હશે બરાબર છે તો આપણે આ 3/5 ને આપણે આ સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ તો અહીંયા પહેલા આપણે જે અહીંયા સુધી આવશે 0 એટલે આને આપણે 0/5 લખીશું 0/5 પછી 1/5 1/5 પછી 2/5 2/5 પછી 3/5 હવે જે આપણે સંખ્યા પર દર્શાવવાનું હતું એ 3/5 અહીંયા આપણને મળી આવે છે 3/5 તો આ રીતે આપણે અહીં આવું ગોળ ચિહ્ન પાડીને એ 3/5 ને આપણા સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ તો આ રીતે આપણે આ 3/5 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ અને આ જે સંખ્યા છે એ 0 અને 1 ની વચ્ચે આવશે એ આપણે કેવી રીતે ખબર પડી કે 0 અને 1 ની વચ્ચે છે તો આપણે આગળ પણ લખી શકીએ 3/5 પછી 4/5 4/5 પછી 5/5 5/5 એટલે કેટલા મળી જાય 1 5/5 કરો આપણે કેટલા મળશે 1 એટલે આ 5/5 ની જગ્યાએ કેટલા આવશે 5/5 ની જગ્યાએ 1 તો આ 3/5 છે એ કોની વચ્ચે આવી ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા 0/5 કરીએ 0 જ મળે આપણે એટલે આ જગ્યા પર શું આવશે 0 0/5 ની જગ્યાએ 0 તો આ 3/5 છે એ 0 અને 1 ની વચ્ચે આવે છે બરાબર છે હવે આપણે જોઈએ કે આ 7/5 છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અંશ છે એ અહીંયા છેદ કરતા મોટો છે આ અંશ 7 છે અને 5 છેદ છે બરાબર તો આ અંશ 7 છે અને 5 છેદ છે તો આ જે અંશ છે એ છેદ કરતા મોટો છે હવે તમે જોશો કે 7/5 નો તમે ભાગાકાર કરશો તો 1 કરતા મોટો મળશે બરાબર 5 એ તો 5
બરાબર એટલે એક પોઈન્ટ પછી કેટલીક સંખ્યાઓ પણ મળશે ત્યારે આપણે સાતનો ભાગાકાર કરી શકીશું એટલે કે આ જે આનો ભાગાકાર જે પડશે એક કરતા મોટો મળશે બરાબર છે એટલે આ જે સંખ્યા કેટલી આવશે 0 અને 1 ની વચ્ચે આવશે નહીં પણ કોની વચ્ચે આવશે 1 અને 2 વચ્ચે આવશે સંખ્યા રેખા પર 1 અને 2 વચ્ચે આવશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 0 કેમ લીધું આપણે તો 0 વચ્ચે લેતા હતા સંખ્યા રેખા પર તો અહીંયા 0 આપણે કેમ લીધું કારણ કે આપણે ફક્ત અહીંયા કઈ સંખ્યા દર્શાવવાના છે ધન સંખ્યા દર્શાવવાના છે બરાબર એટલે 0 ની કઈ બાજુ આવશે જમણી બાજુ બરાબર એટલે આપણે 0 ની જમણી બાજુ બધી સંખ્યા દર્શાવવાની છે એટલા માટે અહીંયા વચ્ચે આપણે લીધું નથી આપણે ફક્ત ધન સંખ્યાની જરૂર છે એટલા માટે આપણે શૂન્યથી શરૂઆત કરીએ છીએ અને ઋણ સંખ્યાઓ એટલે કે ડાબી બાજુની સંખ્યાઓ બતાવતા નથી સમજ પડી હવે આ સાત ભાગ્યા પાંચ જોઈએ તો આ સાત પંચમાંશ કહેવાય છે તો આ સંખ્યા જે છે એનો ભાગાકાર એક કરતા મોટો છે એટલે આપણને ખબર પડી છે એ સંખ્યા કોની વચ્ચે આવશે એક અને બે વચ્ચે બરાબર આપણે શરૂઆતથી જ લઈએ શૂન્યથી જ લઈએ તો અહીંયા શૂન્ય ભાગ્યા પાંચ બરાબર એને આપણે આમ પ્રોટોન કરી દઈશું એટલે આપણે આ સંખ્યા રેખા પર દર્શાવ છે એમ આપણે સંકેત આપી શકીએ હવે એના પછી શું આવશે મિત્રો 8 ભાગ્યા 5 પછી 9 ભાગ્યા 5 પછી શું આવશે 10 ભાગ્યા 5 હવે 10 ભાગ્યા 5 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો 5 2 10 અને ભાગાકાર કરી દઈએ 5 2 10 અને 10 ભાગ્યા 5 ની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ બે લખી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ 7 ભાગ્યા 5 એ કોની વચ્ચે છે 7 ભાગ્યા 5 એ કોની વચ્ચે છે તો આ 1 અને 2 વચ્ચે આ 7 ભાગ્યા 5 છે બરાબર છે આપણે જે પણ સંખ્યા રેખા પર દર્શાવવાની છે તે આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી દઈશું તો આ ખબર પડી જાય જોનારને આ સંખ્યા દર્શાવે છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ તો 2 પંચમાંશ 3 પંચમાંશ 8 પંચમાંશ 4 પંચમાંશ આ ચારે ચાર સંખ્યાના સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો શરૂઆત કરી કરીશું આપણે શૂન્યથી કરીશું તો અહીંયા કેટલા આવશે શૂન્ય ભાગ્યા 5 શૂન્ય ભાગ્યા 5 એટલે કેટલા શૂન્ય શૂન્ય ભાગ્યા 5 ની જગ્યાએ આપણે શૂન્ય મૂકી દઈએ પછી શું આવશે 1 ભાગ્યા 5 આપણે છેદ નથી બદલવાનો અંશ તો બદલવાનો છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ અંશ જ બદલાયેલા છે છેદ સરખા જ છે બધા ઓકે 2 ભાગ્યા 5 3 ભાગ્યા 5 4 ભાગ્યા 5 6 5 ભાગ્યા 5 હવે 5 ભાગ્યા 5 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો 1 5 ભાગ્યા 5 ની જગ્યાએ આપણે 1 લખી શકીએ અહીંયા બે લખી દો પછી 6 ભાગ્યા 5 7 ભાગ્યા 5 8 ભાગ્યા 5 બરાબર છે એની આપણે જે સંખ્યાઓ સંખ્યા દર્શાવવાની છે એ સંખ્યાઓને આપણે આ રીતે ગોઠવણ કરી દઉં 2 ભાગ્યા 5 પ્રથમ 2 ભાગ્યા 5 ક્યાં વિડિયો કોઈ કોઈ વચ્ચે છે શૂન્ય અને 1 ની વચ્ચે 2 ભાગ્યા 5 હવે 3 ભાગ્યા 5 પણ અહીંયા વિડિયો એ કોઈ કોઈ વચ્ચે છે શૂન્ય અને 1 ની વચ્ચે 3 ભાગ્યા 5 છે
બરાબર છે પછી 4 ભાગ્યા 5 4 ભાગ્યા 5 પણ અહીં આવી ગયું એને પણ આ દુગરણ કરી દીએ કે કોની કોની વચ્ચે છે 0 અને 1 ની વચ્ચે હવે આ 8 ભાગ્યા 5 છે એ કોની કોની વચ્ચે આવશે 1 અને 2 વચ્ચે આવશે એટલે તમે આગળ જાવ 9 ભાગ્યા 5 10 ભાગ્યા 5 10 ભાગ્યા 5 એટલે અહીંયા 2 બરાબર છે તો 8 8 ભાગ્યા 5 કોની કોની વચ્ચે છે 1 અને 2 વચ્ચે તો આ 8 ભાગ્યા 5 એ 1 અને 2 વચ્ચે છે તો આ રીતે આપણે બધી જ સંખ્યાઓને સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ બરાબર સોધી એમાં આવા કેટલા પ્રશ્નો છે એ તમે જાતે આ ઉદાહરણ જોઈને ઉકેલ શકો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું મિશ્ર ગુણાંક તો 20 ભાગ્યા 3 અને 11 ભાગ્યા 5 આ બધા સુધીનો આપણે મિશ્ર ગુણાંક આપણે કેવી રીતે લખી શકીએ તે આપણે જોઈએ તો 20 ભાગ્યા 3 એને આપણે ભાગાકાર કરીએ 20 ભાગ્યા 3 તો શું આવશે 20 છે તો 3 એકાને ઘડિયામાં 20 થી નાની સંખ્યા કઈ છે તો 3 6 18 તો ભાગાકાર કરીએ 10 1 10 ને આમ લેતો 2 1 માં 1 જે શૂન્ય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે મિશ્ર ફોર્મ ફેરવીએ છીએ ત્યારે આ સંખ્યાઓ કઈ રીતે મૂકવાની છે તે આપણે જોઈએ સૌપ્રથમ આજે આપણને ભાગફળ મળે છે એ સૌપ્રથમ આપણે લખીશું 6 બરાબર ત્યારબાદ શેષ મળે છે તે આપણે અહીં લખીશું 2 કારણ કે 2 અહીં શું મળે 2 શેષ છે બરાબર તો અહીંયા શેષ લખીશું અને એના છેદમાં આ જે ભાજક છે એ લખીશું 3 તો આ બે તો વચ્ચે છે 6 ગુણાંક 2 તૃતીયાંશ 6 ગુણાંક 2 તૃતીયાંશ હવે આ આપણે જે મળ્યું છે એ આ 20 ભાગ્યા 3 ની મિશ્ર સંખ્યા મળી છે હવે આ મિશ્ર સંખ્યામાંથી પાછો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે આ જે અપૂર્ણાંક જે છે અશુદ્ધ અપૂર્ણાંક છે તો આ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો હોય તો આપણે કેવી રીતે ફેરવી શકીએ તો આ જે પૂર્ણ જે મળ્યું આપણને સંખ્યા બરાબર એ સંખ્યા અને પછી આ જે છેદમાં જે સંખ્યા છે એ બંનેનો ગુણાકાર વત્તા આ અંશની સંખ્યા છે એ 2 ભાગ્યા 6 બરાબર તો આ પૂર્ણ સંખ્યા છે અને આ જે છે 3 નો ગુણાકાર એટલે કે 6 ગુણ્યા 3 વત્તા આ અંશ છેદમાં 3 આ રીતે આપણે કરી શકીએ એટલે આનો ગુણાકાર કરીએ તો 6 4 18 વત્તા આ 2 ભાગ્યા 3 જવાબ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 18 વત્તા 2 એટલે 20 ભાગ્યા 3 મળી ગયો આવશે ઓકે તો આ મિશ્ર ફળ કેવી રીતે ફેરવી આપણે આનો ભાગાકાર કર્યો બરાબર છે એનું જે ભાગફળ મળ્યું આ 6 એ અહીં સૌપ્રથમ લખ્યું પછી જે અપૂર્ણાંક સંખ્યાઓ જે આપણે લખીએ છીએ તે તો આ શેષ ભાગ્યા ભાજક એટલે શેષ કેટલો છે 2 ભાગ્યા 3 એટલે 2 તૃતીયાંશ બરાબર છે આ રીતે આપણે લખી શકાય અને બીજું ઉદાહરણ જોઈએ 11 ભાગ્યા 5 આપણે મિશ્ર ગુણાંક કેવી રીતે લખી શકીએ તો આ 11 11 ભાગ્યા 5 તો આનો ભાગાકાર કરીએ તો 5 2 10 આ 1 અને 1 માંથી જે શૂન્ય નહીં બાદ બાકી બરાબર છે તો અહીંયા કેટલા અંકો મળ્યા આપણને આ ભાગફળ 2 મળ્યું શેષ 1 મળ્યું ભાજક 5 છે તો સૌપ્રથમ કઈ સંખ્યા લખવાની છે આપણે સૌપ્રથમ આ ભાગફળ મળ્યું તે 2 પછી શેષ ભાગ્યા આ ભાજક બરાબર આ સંખ્યા જે મળી એ શું જાય 2 ગુણ્યા 1 પંચમાંશ આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવ્યું બરાબર તો 11 ભાગ્યા 5 મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કઈ છે 2 ગુણ્યા 1 પંચમાંશ બરાબર
હવે આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કેવી રીતે ફેરવી શકીએ અશુદ્ધ અપૂર્ણાંક કેવી રીતે ફેરવી શકીએ તો આ છેદ અને આ પૂર્ણ સંખ્યા છે એનો ગુણાકાર વત્તા 1 છેદમાં 5 તો અહીં આપણે શું કીધું 2 ગુણ્યા 5 વત્તા આ અંશમાં જે સંખ્યા છે તે 1 છેદમાં આ 5 જવાબ કેટલો મળશે 10 વત્તા 1 ગુણ્યા 5 10 ને 11 ગુણ્યા 5 વળી ગયું વિદ્યાર્થીઓ શુદ્ધ અપૂર્ણાંક ઓકે આ રીતે આપણે સંખ્યાઓને મિશ્ર અપૂર્ણાંક ફેરવી શકીએ ભાગાકાર કરી સૌપ્રથમ આજે ભાગફળ મળે છે લખવાનું ત્યારબાદ અહીંયા અંશમાં અહીંયા શેષ મળશે તે લખવાનું અને ત્યારબાદ છેદમાં જે ભાજક છે તે લખવાનું બરાબર એટલે આપણને મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ મળી છે ઓકે અને મિશ્ર અપૂર્ણાંક સંખ્યામાંથી ફરીથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક આ જે છે એ અશુદ્ધ અપૂર્ણાંક હોય છે તો એમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું જે પૂર્ણ સંખ્યા જે લખી તે અને આ છેદી સંખ્યા વચ્ચેનો ગુણાકાર વત્તા અંશની સંખ્યા ભાગ્યા છેદ બરાબર આ જ આપણે ગણતરી કરીશું તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળી જશે હવે આપણે જોઈશું શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંક પણ કહેવાય તો સંખ્યા રેખા પર એકલી ડાબી બાજુએ આવતા અપૂર્ણાંકો એટલે એક થી નાના અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંકો કહેવામાં આવે છે એટલે 0 અને 1 ની વચ્ચે આવતા જે અપૂર્ણાંકો છે 0 અને 1 ની વચ્ચે આવતા જે અપૂર્ણાંકો છે તેને શુદ્ધ અપૂર્ણાંકો કહેવામાં આવે છે અને શુદ્ધ અપૂર્ણાંકોમાં હંમેશા છેદ હંમેશા અંશ કરતા મોટો હોય છે અહીંયા તમે જોઈ શકો છો અંશ 2 છે છેદ 3 છે એટલે છેદ 2 કરતા મોટો છે અહીં બીજા બધા શું કહું અંશમાં 4 છે છેદમાં 7 છે તો આ છેદ છે તે અંશ કરતા મોટો છે અહીંયા 9 છે એની છેદમાં 11 છે તો છેદમાં 11 છે અંશમાં 9 છે એના કરતા મોટો છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ હંમેશા અંશ કરતા મોટો હોય છે તમને એમસીક્યુ માં આ સવાલ પૂછાઈ શકે બરાબર કે નીચેનામાંથી શુદ્ધ અપૂર્ણાંક કયો છે તમને ઓપ્શનમાં 4 સમાંતર 4 અપૂર્ણાંકો આપી દીધા બરાબર તો એમાં આપણે કયો અપૂર્ણાંક શોધવાનો કે જેનો અંશ કરતા છેદ મોટો હોય એવો અપૂર્ણાંક શોધવાનો અને તે શુદ્ધ અપૂર્ણાંક છે સમજ પડી હવે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે એના અશુદ્ધ અપૂર્ણાંકનું ઊંધું જ્યારે શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હતો જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ અંશ કરતા નાનો હશે બરાબર છે અહીં જોઈ શકો છો ઉદાહરણ 5/4 આમાં અંશ મોટો છે છેદ નાનો છે 7/5 અંશ મોટો છે છેદ નાનો છે 9/6 અંશમાં 9 છે અને આ 6 છેદમાં છે તો અંશ એ છેદ કરતા મોટો છે તો આવા જ અપૂર્ણાંકો આપવામાં આવે એવા અપૂર્ણાંકો અશુદ્ધ અપૂર્ણાંકો કહેવાય છે બરાબર છે હવે પછી આપણે જોઈએ સમ અપૂર્ણાંક અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 2/5 સમ અપૂર્ણાંક શોધો જેનો અંશ 6 હોય આવી રીતે આપવામાં આવે છે જેનો અંશ કેટલો હોય 6 તો 2/5 નો સમ અપૂર્ણાંક આપણે શોધવાનો છે તો આ 2/5 લખ્યું બરાબર તો આપણે આ એનો અંશ 6 હોય તો અંશમાં અહીંયા 2 છે બરાબર તો અંશમાં આપણે 6 લાવવા હોય તો કેટલા વડે ગુણવું પડે 3 વડે ગુણવું પડે 2 × 6 બરાબર તો અહીંયા આપણે 2 વડે 3 વડે ગુણવાનું પણ અને 3 વડે ભાગવાનું પણ બરાબર અહીંયા આ 2/2 છે અને 3 વડે ગુણવાનું પણ અને 3 વડે ભાગવાનું પણ તો અહીંયા શું આવશે 2/6 અને અહીંયા 5/15 આ 2/6 5/15 તો અહીંયા 6/15 જે શું મળ્યું એ આપણને શું મળ્યું
કે જેનો અંશ છ હોય તેવો બે પંચમાંશનો સમઅપૂર્ણાંક એટલે સમઅપૂર્ણ અપૂર્ણાંક મેળવવા માટે આપણે કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે ગુણીએ જે સંખ્યા કોઈ પણ સંખ્યાના અંશને જે સંખ્યા વડે ગુણીએ તે જ સંખ્યા વડે છેદને પણ ગુણવા બરાબર એટલે આપણને તેનો સમઅપૂર્ણાંક મળી જશે બરાબર જે સંખ્યા આપેલી હોય દાખલો અહીંયા બે પંચમાંશ આપેલું છે તો તેના અંશને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તે જ સંખ્યા વડે નીચે છેદ છે એને પણ ગુણવા બરાબર છે એટલે જેના વડે આપણે ગુણીએ તેના વડે જ ભાગવા ઓકે સમજ પડી ગઈ હવે બીજું આપણે ઉદાહરણ જોઈએ તો 4 ભાગ્યા 5 નો સમઅપૂર્ણાંક શોધો સમઅપૂર્ણાંક બરાબર હવે બીજો સમઅપૂર્ણાંક આપણે લઈએ તો 4 ભાગ્યા 5 ગુણ્યા 3 અને છેદમાં પણ કેટલા 3 3 વડે ગુણો પણ અને 3 વડે ભાગવાનું એનો બીજો સમઅપૂર્ણાંક કેટલો થશે 4 તારી 4 તારી 12 અને 5 તારી 15 તો આ 8 ભાગ્યા 10 અને 12 ભાગ્યા 15 એ 4 ભાગ્યા 5 ના સમઅપૂર્ણાંકો છે બરાબર સમજ પડી ગઈ મિત્રો હવે તમે આવું પૂછાય કે 4 ભાગ્યા 5 નો સમઅપૂર્ણાંક જેનો અંશ 20 હોય તેવો લાવો બરાબર અહીંયા જેમ જેમ આપણે કીધું કે જેનો અંશ 6 હોય તો 4 ભાગ્યા 5 નો સમઅપૂર્ણાંક આપણે શોધીએ કે જેનો અંશ કેટલો હોય 20 હોય જેનો અંશ 20 હોય તો આ 4 ભાગ્યા 5 ને આપણે કેટલા વડે ગુણવું પડે 4 ને અંશમાં 5 વડે ગુણવું પડે તો 5 ગુણ્યા 5 અને નીચે પણ કેટલા ગુણ્યા 5 છેદ સાથે પણ બરાબર અહીંયા શું થશે 4 5 20 અને 5 5 25 25 અને 25 છે એ 4 વડે 5 સમઅપૂર્ણાંક એવો આપણે શોધ્યો કે જેનો અંશ કેટલો છે 20 આ રીતે આપણે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંક શોધી શકીએ અંશને જે સંખ્યા વડે ગુણીએ એ સંખ્યા વડે ભાગીએ પણ તો આપણને સમઅપૂર્ણાંક મળી શકે